ભાગાકાર કરો અને સમ્ય સ્વરૂપમાં ફેરવો તથા પ્રદેશ જણાવો અહીં આપણી પાસે એક સમ્ય પદાવલીના છેદમાં બીજી સમ્ય પદાવલી આપેલી છે અને આ સમ્ય પદાવલીના છેદમાં જો ઝીરો થશે તો આ સમ્ય પદાવલી અવ્યાખ્યાયિત થઈ જશે એટલે કે પી પ્લસ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અહીં આ કોઈ સમીકરણ નથી પરંતુ જો આપણે બંને બાજુ પાંચને બાદ કરીએ તો માઇનસ અને માઇનસ તો આના બરાબર p is not equal to માઇનસ ફાઈ મળે આજ રીતે આપણે 4p પી પ્લસ માટે કરીએ તો 4p પી પ્લસ ટ્વેન્ટી ઇઝ નોટ ઇક્વલ ટુ હવે આપણે બંને બાજુથી ને બાદ કરીએ તો 4p is not equal to ટુ માઇનસ મળે હવે બંને બાજુ ચાર સાથે ભાગીએ તો પી ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ ફાઈ મળે આથી આ બંનેમાંથી કોઈ પણ એક પી ઇઝ ઇક્વલ ટુ હશે આથી આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાંચ હશે તો તે અનડિફાઇન એટલે કે અવ્યાખ્યાયિત થશે આથી આ પ્રદેશ પ્રદેશ આપણને બરાબર પી ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ ફાઈ સિવાયની બધી વાસ્તવિક સંખ્યા મળે બધી વાસ્તવિક સંખ્યા કોઈપણ અપૂર્ણાંક અથવા સમ્ય પદાવલી વડે ભાગવું તે તેના વ્યસ્ત વડે ગુણવાના બરાબર હોય છે આપણે તેને અહીં સમજીએ આપણી પાસે ટુ પી પ્લસ સિક્સ ભાગ્યા પી પ્લસ ફાઈવ છે હવે આના વ્યસ્ત વડે ગુણીએ તો ઇન્ટુ ફોર પી પ્લસ ટ્વેન્ટી છેદમાં ટેન હવે આના બરાબર અંશમાં આપણને ટુ પી પ્લસ સિક્સ ઇન્ટુ ફોર પી પ્લસ ટ્વેન્ટી મળે અને છેદમાં ટેન ઇન્ટુ પી પ્લસ ફાઈવ મળે હવે અંશમાં આ પદમાંથી આપણે બેને સામાન્ય અવયવ લઈએ તો આના બરાબર બે ગુણ્યા પી પ્લસ થ્રી તે જ રીતે ફોર પી પ્લસ ટ્વેન્ટીમાંથી ચારને સામાન્ય અવયવ લઈએ તો ચાર ગુણ્યા પી પ્લસ મળે છેદમાં આ પી પ્લસ છે આથી પી હવે આ આપણે અવિભાજ્ય અવયવની રીતે લખીએ તો તેના અવયવ આપણને બે ગુણ્યા પાંચ મળેલ ટુ માઇનસ ફાઈ આ પદાવલી ને આ પદાવલીના સમાન બનાવવું હોય તો અહીં શરત લખવી જરૂરી છે હવે અહીં શું કેન્સલ થાય છે તે જોઈએ અહીં આ બે અને આ બે કેન્સલ થશે આ પી પ્લસ ફાઈ અને આ પી પ્લસ ફાઈ કેન્સલ થશે આથી આના બરાબર અંશમાં પાંચ મળે આને આપણે ફોર બાય અને આપણે ચારના છેદમાં પાંચ ગુણ્યા પી પ્લસ થ્રી લખી શકીએ તથા શરત પી ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ હવે ગાણિતિક રીતે આ બંને પદાવલીઓ સમાન છે